ત્યારે ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવું તેવું લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે રોષ વ્યક્ત કર્યો હતો અને રાજ્ય સરકાર વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની કમિટી બનાવે તેવું જણાવ્યું હતું ત્યારે હાલ રાજ્યના એકાવન તાલુકાને દસમી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે પણ હજુ સુધી કોઈ ખેડૂત કે માલધારીઓને કોઈ સહાય મળી નથી જેના કારણે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર રોષે ભરાયા છે અને રાજ્યની સરકાર ખેડૂતોની મશ્કરી કરી રહી હોવાનો જણાવી તાત્કાલિક અસરથી પૂરતી સહાય કરવાની માંગ કરી છે લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એકાવન તાલુકા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં અમરેલી જિલ્લાના લાઠી બાબરા તેમજ ધારો તાલુકાનો પણ સમાવેશ થાય છે પણ રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની ઘોર મશ્કરી કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધીમાં એકાવન તાલુકાના એક પણ વિસ્તારમાં ખેડૂતો કે માલધારીઓને પૂરતી સહાય મળી નથી વીરજીભાઈ ઠુમ્મર દ્વારા એવું જણાવાયું હતું કે રાજ્યની સરકાર અને ખેડૂતોને રાહત દીધેલ નથી જો ખરેખર ખેડૂતો અને માલધારીઓને દુષ્કાળમાં સહાય કરવી હોય તો વિરોધ પક્ષના ધારાસભ્ય સાથેની જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કમિટી બનાવવી જોઈએ અને અછત મેન્યુઅલ પ્રમાણે રાજ્ય સરકાર કામગીરી કરે તે જરૂરી છે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા વધુમાં જણાવાયું હતું કે જો રાજ્ય સરકાર ખેડૂતો અને માલધારીઓ મદદ કરવામાં પોઝિટિવ હોય તો ખેડૂતોને કરી નવું આપવું જોઈએ જોઈએ તેમજ ઘાસચારામાં પણ હાલ દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં ખેડૂતો અને માલધારીઓ આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે પૂરતા નાણાંના અભાવે પોતાનો વ્યવહાર પણ અટકી ગયો છે જો રાજ્યની સરકાર આ બાબતે ગંભીર નહીં બને તો આગામી દિવસોમાં ખેડૂતોની સ્થિતિ વધુ કપરી બનશે અને આત્મવિલોપનમાં પણ વધારો થશે રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળમાં ખેડૂતો સાથે મશ્કરી કરતી હોવાનું જણાવી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર દ્વારા આકરા શબ્દોમાં ટીકા કરી તાત્કાલિક અસરથી ખેડૂતો અને માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ હોવાનું વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું તાજેતરમાં રાજ્ય સરકારે વધારાના એકાવન તાલુકા અછતગ્રસ્ત દુષ્કાળ જાહેર કર્યા છે તારીખ નવ દસ નવમી ઓક્ટોબરે સરકારશ્રીને અમરેલી જિલ્લાના ઘણા તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે રજૂઆત કરી હતી મારા વિસ્તારના લાઠી બાબરા અને ધારી વિસ્તારના ધારી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યો છે પરંતુ ખેડૂતો સાથે મસ્કરી ચાલી રહી છે સરકારે જે પરિપત્રો બહાર પાડ્યા છે એમના પશુ માટે જે ઘાસ માટેની જોગવાઈ કરી છે એ તો સરકારે ખેડૂતોની મશ્કરી હોય એવું લાગે છે સરકાર પાસે તમામ રેકોર્ડ ઉપલબ્ધ છે મારી પાસે કેટલી જમીન છે મારું કયા ખાતું છે મારા આધાર કાર્ડ એ પણ સરકારે આપેલું છે ત્યારે પરિપત્રો કરી કરીને ખેડૂતોને લાંબી કતરમાં ઊભા રાખવા માટેની અને ખેડૂતોને મસ્કરી કરવા માટે તંત્ર દ્વારા જે પરેશાની ચાલી રહી છે તેમાંથી ખરેખર ખેડૂતોને જો ન્યાય આપવો જ હોય તો ખેડૂતો ઉપર જે અત્યારે ટૂંકી મદદનું ધિરાણ છે એને કન્વર્ઝન કરી આપવું જોઈએ નવું ધિરાણ આપવું જોઈએ ખેડૂતોને ઘાસ માટેની જે જોગવાઈ છે જે જોગવાઈમાં ફેરવિચારણા કરવી જોઈએ અને સરકાર જો પોઝિટિવ જ હોય ખેડૂતોને કંઈક આપવા માટે જ કામ કરવા માગતી હોય તો મારે સરકારને વિનંતી કરવી છે કે વિરોધ પક્ષોના ધારાસભ્યો સાથે કમિટી બનાવીને આ અંગે ખેડૂતોને શું મદદ કરી શકાય છે તેની જોગવાઈ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ માત્ર વાતો કરીને સરકાર ખેડૂતોને મશ્કરી કરી રહી છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવું ખેત વ્યક્ત કરું છું દુષ્કાળ શરૂ થઈ ચૂક્યો છે ખેડૂતોને પૈસાની પણ જરૂરિયાત છે પોતાનો વ્યવહાર ટકાવવા માટે ઊંચા વ્યાજે પોતાના દર દાગીના મૂકીને પ્રાઇવેટ કંપનીઓમાંથી કોઈ પ્રાઇવેટ લોકો પાસે ધિરાણ લઈ રહ્યા છે જો આવું ને આવું ચાલશે તો ખેડૂતો પોતાનો વ્યવહાર નહીં ટકાવી શકે ને અને પણ વધશે મારે ખેડૂતો વતી સરકારને વિનંતી કરવી છે કે તાકીદે આ દુષ્કાળ અંગેના કાર્યક્રમોમાં વિરોધ પક્ષ સાથે ધારાસભ્યોને સાથે રાખીને જિલ્લા લેવલે પણ કમિટી બનાવી જોઈએ અને રાજ્ય લેવલે પણ અછત માટેની કમિટી બનાવી ભૂતકાળમાં આવી બનાવી છે અને અછત મેન્યુઅલ પ્રમાણે સરકાર કામગીરી કરે ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરે તેવી મારી રજૂઆત આજે મુખ્યમંત્રીશ્રીને ફરી વખત કરી રહ્યો છું મને જે પરિપત્ર મોકલવામાં આવ્યું છે એમાં એકાઉન તાલુકા ફરી જાહેર કર્યા છે બાબરા અને લાઠીને પણ તાલુકો દસમી ઓક્ટોબરે જાહેર કરવા માટેનો સરકાર નિર્ણય કર્યો છે હજુ સુધી ખેડૂતોને કાંઈ મળ્યું નથી તે તાત્કાલિક આપવા માટે સરકાર હવે તાકીદે વિચારણા કરે તેવી માગણી કરું છું પ્રતાપવાડા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી